लेक्चर नंबर 22, तमारो चैप्टर बीजू 11મું ધોરણ બરાબર। આપણે પાળીમાં એક સૂત્રના અલગ અલગ રીતના દાખલા જોતા હતા, યાદ હોય તો। તો હવે એમાં જ આપણે આવી છે પદ્ધતિ, એ જ દાખલાઓમાં આપણે પદ્ધતિ ચોથી ચલાવેલી, હવે આવશે આપણી પદ્ધતિ પાંચમી। બરાબર, પદ્ધતિ પાંચમાં શું યાદ રાખવાનું? એક ટૂંકમાં મેં યાદ રાખ્યું છે, બહુ સિમ્પલ, સમાન। શું બેટા? સમાન રાશિઓ વચ્ચે જ, રાશિઓ વચ્ચે જ સરવાળા બાદબાકી થાય, સરવાળા બાદબાકી થાય। આ મુદ્દો કેટલો સિમ્પલ છે, તો એ અમુક વિદ્યાર્થી એમ બહુ ટેન્શન લે, સર ખબર નથી પડતી, સર ખબર નથી પડતી, અરે આમાં ક્યાં કઈ વિચારવાનું છે? બહુ સિમ્પલ, સમાન રાશિઓ વચ્ચે જ સરવાળા બાદબાકી થાય, સમાન રાશિઓ વચ્ચે જ શું થશે બેટા? સરવાળા બાદબાકી। આને મેં ટૂંકમાં, આપણે જેમ દર વખતે પેલું વાંદાને ભાવે કેળા એક કેળું, એમ ટૂંકમાં મેં યાદ કેમ રાખ્યું ખબર? એક જ સમાજમાં, તથા કે સમાજમાં, એક જ સમાજમાં, એક જ સમાજના છોકરા છોકરી વચ્ચે લગ્ન થાય। આખું યાદ ન રાખવું હોય તો આપણે ટૂંકમાં બાદબાકી થાય, તો એક જ સમાજમાં લગ્ન થાય, સમાજમાં, એક જ સમાજમાં, એનો મતલબ ખબર પડે છે તમને? કે એનો મતલબ ખબર પડે એક જ સમાજમાં, એટલે પાછા એમને કહેતા કે સર તમે આમ વિરોધ કરો છો, સમાજ પાડો છો, એવું ને? આ તો ખાલી યાદ રાખવા માટે, અમુક કહે કે આ માણસ મનનો પેલો વિચાર કરો છે, આમ છે, તેમ છે, જૂનો ડોહો છે, રૂઢિચુસ્ત છે, એવું બધું નથી બેટા। એક જ સમાજમાં લગ્ન થાય, એક જ સમાજમાં લગ્ન થાય, એનો મતલબ શું થાય? સરવાળા બાદબાકી, લગ્ન એટલે યાદ રાખજો, મારી ભાષામાં લગ્ન, લગ્ન એટલે હું કોને વાત કરું છું? સરવાળા અને બાદબાકી, સમાન રાશિઓ વચ્ચે જ સરવાળા બાદબાકી થાય। દાખલા તરીકે હું એમ કેવું, અહીંયા ધ્યાન આપો, મારું દળ વિપુલ સર છે તમારા, તો વિપુલ સરનું દળ, મારું દળ છે બેટા 85 કિલોગ્રામ, અને તમારા ટીચર, ટીચરનું નામ કિંજલ છે, કિંજલનું દળ કેટલું છે? એનું દળ માયકું નથી પણ અંદાજે લખી નાખીએ આપણે 65 કિલોગ્રામ, તો બેનું દળ કેટલું થાય? તો સરવાળો કરવો હોય તો 5 ને 5 10 નો શૂન્ય, વધી પડી 1, ને 9 ને 150 કિલોગ્રામ। તો આ સરવાળો થયો, પણ કોના વચ્ચે થયો? 2 કિલોગ્રામ વચ્ચે, એટલે બે દળ વચ્ચે જ થાય જો સરવાળો। બાદબાકી બાદ કરો, જો બાદબાકી કરો તો કેટલો આવશે બેટા? 20 કિલોગ્રામ, તો એના વચ્ચે જ બાદબાકી થાય, 85 માઇનસ 65। હું કઈ બોલું છું કે ખબર પડે છે? આમાં સમાન રાશિઓ વચ્ચે જ સરવાળા બાદબાકી થાય। છોકરા અહીંયા બાફે છે, બાફે એટલે ભૂલ કરે, કેવી? જો સમજાવ, હજી આગળ વિચાર, કોઈ પણ આવું જોયું? ચલો મારી વાત કરું, તમે વિપુલ સરને લેવું, કેટલું દેખાય છે જોઈ લેવું બેટા, એક જ મિનિટ, તમે વિપુલ સરને લેવું, આ તમારા વિપુલ સર, તો ચલો વિપુલ સર નું જે દળ છે ને એ 80 કિલોગ્રામ છે, સોરી દળ ક્યાં બદલાઈ ગયું, એક જ મિનિટમાં 85 કિલોગ્રામ, અને એમની ઊંચાઈ, હાઈટ, મને ખબર છે મસ્ત ઊંચાઈ છે મારી 6 ફૂટ, ઘણા બધા એના નામ પડે, આપણે નામ પડો કઈ, તો કેટલું થાય? 11 ને 1 વધી પડી 91 કિલોગ્રામ ફૂટ ચાલ્યા। દળ ને ઊંચાઈનો કોઈ વાર સરવાળો થાય? શક્ય જ નથી, સરવાળો કમ્પલસરી બે દળ નો થાય, ક્યાં બે ઊંચાઈ નો થાય, કોઈ પણ સમાન રાશિ હોવી જોઈએ, સમાન રાશિ નો જ સરવાળો બાદ બાકી થાય, સર ગુણાકાર ભાગાકાર એ કોઈ નો પણ થાય, ગુણાકાર ભાગાકાર કોઈ નો થાય, હા સિમ્પલ, સ્વેચ્છાએ, પેલા એને ક્યાં લગ્ન કહેવાય? એરેન્જ મેરેજ, હા એરેન્જ મેરેજમાં, એરેન્જ કહેવાય ને, હા એરેન્જ, જે મમ્મી પપ્પા સેટ કરે,
એરેન્જ મેરેજ હોય ને એ માત્ર ક્યાં થાય? એટલે સરવાળા બાદ બાકી ક્યાં થાય? માત્ર સમાજમાં જ થાય. મમ્મી પપ્પા ગમે ત્યારે છોકરો છોકરી શોધવાનું કે અમુક જણામાં અમુક ખુશ થઈ ગયા સર, તમારે વાળ છે જે નાકમાંથી સેલા નીકળે છે ને શોધવાની વાત કરે. અમુક જાણ કે સર અમારો વાળ નાક સેલા સાફ કરવાનું બંધ કરો, પેલા અહીંયા દેન આપો પછી કરજો. અમારો વાળો હજી બહુ વાળ છે ભાઈ, ખાલી ખાવાની અને જવાની જ ખબર પડી છે આપણને, બીજી કાંઈ ખબર પડતી નથી. હા તો 91 કિલોગ્રામ છે જો. એટલે એરેન્જ મેરેજ હોય, એરેન્જ કહેવાય તો એ કોઈ હોય, મોટે ભાગે સમાજમાં જ થયો હોય. હા એટલે સરવાળા બાદ બાકી સમાજમાં જ થાય, સમાન રાશિઓ વચ્ચે જ થાય. પણ લવ મેરેજ અમુક જણા શરમાઈ ગયા, એ હા લવ મેરેજ આખા ગામમાં ગમે ત્યાં થાય, ગુણાકાર ભાગાકાર કોઈ પણ રાશિ સાથે થાય, એનાથી કંઈ લેવા દેવા નહીં. એરેન્જ મેરેજ ક્યાં થાય? સમાજમાં જ, એક જ સમાજમાં. ચાલ લવ મેરેજ બધે જ થાય. તમારે કયા મેરેજ કરવાના? તમારે હમણાં ખાલી ભણવાનું કામ કરવાનું છે અહીંયા દેના. એટલે કે સરવાળા બાદ બાકી તો દળો વચ્ચે જ થાય, બે દળો વચ્ચે થાય, કિલોગ્રામ વચ્ચે થાય, અવરોધ વચ્ચે થાય, ઊંચાઈ વચ્ચે થાય, લંબાઈ, બે વેગનો સરવાળો, બધું સમાન સરવાળો હોય તો સમાન રાશિ જોઈએ. હું એમ કહું કે આ બેનો સરવાળો હોય તો સમાન રાશિ, પણ ગુણાકાર ભાગાકાર તો ગમે તે હોય કોઈ પણ રાશિ વચ્ચે થાય. લવ મેરેજ પછી જોવે ને ગમે તે થાય, બરાબર. હા પણ એરેન્જ મેરેજ સમાજમાં થાય, એટલે સરવાળા બાદ બાકી લગ્ન સમાજમાં જ કરવાના. આપણે સરવાળા બાદ બાકીની જ વાત કરવાની છે. સર કે મેં એક વસ્તુ તમે ક્યારે ના સમજો, હું એક જ વસ્તુ સમજાવું છું, કારણ કે આના પરથી દાખલો છે, બહુ ઇઝી છે. તેમ છતાં પછી જયારે આવશે ને ત્યારે માથું ખંચવાશે, સર ખબર નથી પડતી, સર ખબર. અરે પણ જે સમજાવું છું એના પર ધ્યાન આપો ને. સરવાળા બાદબાકી સમાન રાશિ વચ્ચે થાય, આ દાખલો કર્યો એટલે પહેલા એ વિધાન બોલવાનું. સરવાળા બાદબાકી ક્યાં થાય? બેટા સમાન રાશિઓ વચ્ચે જ થાય. સરવાળા બાદબાકી ક્યાં થાય? દીકરા સમાન રાશિઓ વચ્ચે જ થાય. સરવાળા બાદબાકી ક્યાં થાય? માત્ર અને માત્ર સમાન રાશિઓ વચ્ચે જ થાય. આને ભૂલવાનું નહીં. કેવી રીતે? જો જોશું, અગા પૂછું છું, આના પરથી પણ અજ્ઞાત રાશિનું પદ મેળવવાનું હોય. આપણે સર કેટલા પદ મેળવશું? બટ હવે આવે તો શું કરીએ? કેવું આના તો ઘણા બધા દાખલા છે. ચોપડીમાં તો એક પણ નથી. અત્યારે જે હું તમને ચલાવું છું બધું જ નીટ છે બેટા. ચોપડીમાં આનો એક સાદો સિમ્પલ નાનો એવો પણ દાખલો નથી, નથી ને નથી. આ તો મારા શોખ છે ને બધા ચલાવવાના, એટલે હું ચલાવું છું. કે આ બધા બારની આ જૂની ચોપડીમાં આ બધા દાખલા હતા, પણ નવી ચોપડીમાં બધા દાખલા કાઢી નહીં કરજો. અહીંયા આમ લખ્યું છે, બળ બરાબર પહેલો દાખલો. ચલો પહેલા હું લખું, એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય ટી પ્લસ ઝેડ ટી સ્ક્વેર. આ તમારો પહેલો દાખલો. આને કહી દઉં સમીકરણ નંબર એક. ચલો એક બે ક્યાં, પહેલો દાખલો રકમ જ છે, બરાબર. સમીકરણ પમીકરણ કાંઈ નહીં, આ દાખલો છે. ક્યાં? જ્યાં એક્સ છે ને, એક્સ એ મીટરમાં છે, એમ તમને કીધું છે. એક્સ એમાં છે મીટરમાં, અને ટી સેકન્ડમાં છે, એમ તમને કહી દીધું છે. આ મગજના ગોળો દોડવા જોઈએ તરત, ટીકરીક 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 ટીકરીક. એક્સ મીટરમાં છે, ટી સેકન્ડમાં છે, એક્સ મીટરમાં છે, ટી સેકન્ડમાં છે. આનો મતલબ શું થયો? એક્સ મીટરમાં છે એટલે તરત મગજ ચાલુ છે, એ કઈ એનું. હા હવે આવી ગયું, આમ લખ્યું છે. તો તમને એમ કીધું છે કે એક્સ વાય અને ઝેડ ના પારિમાણિક સૂત્રો જણાવો. અથવા એમ પણ કે કઈ રાશિ છે તે કહો. એવું કહે તો તમને આ બે વસ્તુ પૂછું છું, બેના પારિમાણિક સૂત્ર જણાવો, સોરી ચાર ત્રણ ના, એક્સ વાય ઝેડ ના, અને કઈ રાશિ છે કહો. તો અમુકને તો એક્સ મળી ગયો, જો એક્સ મળી ગયો. તો પહેલા એક્સ એમાં છે મીટરમાં, મીટરમાં છે એટલે ટૂંકમાં એક્સ સીધું એમનેમ જ ખબર પડે, કારણ કે બીજી કોઈ માહિતી જ નથી. અહીંયા માહિતી આપી જ છે, એક્સ મીટરમાં. એટલે એ ખરેખર શું થાય કે આપણા માટે લંબાઈ, તેનો પારિમાણિક સૂત્ર શું થશે? L1. તો વ્યવસ્થિત લખો તો M0
L1 T0, તમારો એક ભાગ પૈતો x. હવે અહીંયા ધ્યાન આપજો, x બરાબર yt plus zt square. હું એમ લખું, અહીંયા ધ્યાન આપો, આ x એ આ બેનો આખા yt અને આખા zt નો સરવાળો, zt square નો સરવાળો કરું તો મને x મળે છે. આખું yt આખું એક પદ જ કહેવાય, અને એક આખા પદ નો સરવાળો કરું તો મને x મળે છે. હું તમને એમ કહું કે હું એમ કહું, વિપુલસર નું દળ, હમણાં જ કીધેલું, વિપુલસર નું દળ કેટલું? 85 કિલોગ્રામ. કિંજલ ટીચર નું દળ કેટલું બેટા? 65 કિલોગ્રામ. તો જવાબ મને કેટલો મળ્યો? 150 કિલોગ્રામ. તો મને જવાબ મળ્યો 150 કિલોગ્રામ. વી ફાઇન્ડ આઉટ ધ 150 કિલોગ્રામ. મને જવાબ 150 કિલોગ્રામ મળ્યો. જો મને જવાબ 150 કિલોગ્રામ મળતો હોય, હું એમ કહું 150 કિલોગ્રામ દળ છે બરાબર, જે આ બે રાશિના સરવાળા કરવાથી મળ્યું. 150 કિલોગ્રામ મને દળ મળ્યું એ આ બેના સરવાળા કરવાથી મળ્યું. મને 150 કિલોગ્રામ દળ મળ્યું, મને 150 કિલોગ્રામ દળ મળ્યું જે આ બે પદના સરવાળા કરવાથી મળ્યું. મને 150 કિલોગ્રામ દળ મળ્યું જે આ બે પદના સરવાળા કરવાથી મળ્યું. તો સિમ્પલ ખબર પડવી જોઈએ, આ બેના સરવાળાથી જો તમને દળ મળતું હોય, આ બે પદોના સરવાળાથી જો તમને દળ મળતું હોય, આ બે પદોના સરવાળાથી જો તમને દળ મળતું હોય, તો આ બે પદ પણ દળ જ હોય. એટલું બધું બોલ્યા, એક મિનિટમાં ખબર પડી હતી કેટલું બોલ્યા, પણ ફરી પાછું કારણ કે લોચા મારે છે. આટલું ઇઝી હોવા છતાં દર વખતે માથું ખંજવાળે 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 જ છે આમ કરીને. છોકરાઓ, આ બે પદોના સરવાળાથી અબો થઈ ગયું, ખબર પડી? આ મેઇન વસ્તુ છે, ધીસ ઇઝ ધ મેઇન થિંગ. આ બે પદોના સરવાળાથી જો તમને દળ મળતું હોય તો આ દળ થઈ ગયું. આ બે પદોના સરવાળાથી મને 150 કિલોગ્રામ મળ્યું, 150 કિલોગ્રામ દળ છે, તો આ બે દળ થઈ ગયું. તો અહીંયા જો x છે, x એ આ yt અને zt square આ બે પદો છે. શું છે આપણને ખબર નથી, x એ yt અને zt square એ બે પદોના સરવાળા કરવાથી x મળે છે. જેમાં બે પદોના સરવાળા કરવાથી 150 કિલોગ્રામ મળે છે, એમ yt અને zt square, yt અને zt square નો સરવાળો, આ પહેલું પદ અને આ બીજું પદ બંનેનો સરવાળો કરું તો મને x મળે છે. yt square અને zt square આ બંને સરવાળો કરું તો મને x મળે છે. પણ x તો લંબાઈ છે, કારણ કે મીટરમાં આપેલું છે. x તો લંબાઈ છે, કારણ કે મીટરમાં આપેલું છે. તો આ બે પદો પણ, આ બે પદો પણ શું હોય બેટા? લંબાઈ જ. કારણ કે સમાન રાશિઓ વચ્ચે જ સરવાળા બાદ બાકી થાય. તો આ બે પદોનો સરવાળો કરું, આ પહેલું પદ આ બીજું પદ આ બે પદોનો સરવાળો કરું તો મને x મળે છે. આ બે પદોનો સરવાળો કરું તો x મળે છે. આ બે પદોનો સરવાળો કરું તો લંબાઈ મળે છે. આ બે પદોનો સરવાળો કરું તો લંબાઈ મળે છે. તો આ બે પદો પણ લંબાઈ જ થાય. ખબર છે મિત્રો, બેટા ખબર પડે છે આમાં? તો આ બે પદો પણ લંબાઈ જ, લંબાઈ જ, લંબાઈ જ થાય. તો બસ પતી ગયું. આ તો બધું તમને સમજાવવા માટે આટલી બધી વાર કરી, હવે એક જ મિનિટમાં ચલો. તો સીધું yt એ પણ લંબાઈ, એટલે બધા જ પદો, એક પદ આપ્યો હોય તો આ પણ લંબાઈ, આ પણ લંબાઈ, હા પણ આખું પદ નીકળે, આ પણ લંબાઈ, લંબાઈ 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 વધતા લંબાઈ બરાબર લંબાઈ, લંબાઈ વધતા લંબાઈ બરાબર લંબાઈ yt. તો આપણે તો y નું શું થયું? તો y ઇઝ ઇક્વલ ટુ લંબાઈ છેદમાં t, t છેદમાં t એટલે સમય, તો લંબાઈના છેદમાં સમય. આમ જોવા જાવ તો આમ લખો, લંબાઈ એટલે l1 સમય, સમય એટલે t1. તો પારિમાણિક સૂત્ર m0 l1 t minus 1. તો જો રાશિ પૂછે તો ઝડપ અથવા તો વેગ છે ને, મસ્ત. તો લંબાઈ બરાબર લંબાઈ વત્તા લંબાઈ, લંબાઈ બરાબર લંબાઈ વત્તા લંબાઈ. તો zt square, તો zt square is also લંબાઈ. બીજું કઈ કરવાનું નથી, આટલું જ છે.
From this we can say that the Z is equal to, oh, sir, you can speak in English? Yes, I can. But Baba English, this is lambai, chedma lambai, but this square chhe. To ena pati tame kahi shakso, kya to samay no varg thai. Samay, samay, babu, samay, 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 ne kevadave chhe, lambai etle L1. समय समय नो टी नी टू गा तो पाड़ी माने सूत्र तो से एम जीरो एल वन टी टू पर टी माइनस टू आ तमारो जेड आए वो इन ऊपर पाड़ी माने सूत्र आ गयो खैत ने आ गयो तो एकम कदाच पूछे तो आप लोग प्रवेग थे गयो प्रवेग तमारो दाखलो पूरो ये गमे दरिया दाखलो आवे तो समान राशियों वच्चे जी सरवाड़ा बात बाकी थाय એમાંથી તમને એક પદ ગમે તે આપેલું છે આપણે ટેન્શન નહીં લેવાનું ચલો જોઈએ કોને કેટલી ખબર પડી જોઈ લો ચલો જોઈ લો જોઈ લો પૂછું બેટા પૂછું ને બીજો દાખલો બીજો બળ બરાબર એક્સ ના છેદમાં ઘનતા પ્લસ સી તો સી નો એકમ લખો તો સી નો એકમ લખો ચલો ચોપડીમાં આટલું જે પૂછમાં આપણે એક એક્સ્ટ્રા એક્સ કઈ રાશિ છે સ્ત્રી પણ કઈ રાશિ છે બે કામ કરી આપણે બળ બરાબર પહેલું પદ વત્તા બીજું પદ પહેલો મુદ્દો તો એક જ રાશિ સમાન રાશિઓ વચ્ચે એક મુદ્દો સમાન એક મુદ્દો સમાન એક મુદ્દો સમાન સમાન રાશિઓ વચ્ચે જ સરવાળા બાદબાકી થાય સમાન રાશિઓ વચ્ચે જ સરવાળા બાદબાકી થાય તો આ જવાબ બળ આવ્યો આ બે પદોનો સરવાળો કર્યો આપણું પહેલું પદ આપણું બીજું પદ બે પદોનો સરવાળો કરું તો બળ મળે છે બે પદોનો સરવાળો કરું તો બળ મળે છે બે પદોનો સરવાળો કરું તો બળ મળે છે તો સમાન રાશિઓ વચ્ચે સરવાળો થયો હોય તો આ બે પદો નો જવાબ બળ છે જેમ વિપુલ અને કિંજલના દળનો જવાબ દળ હતો તો આ બે પદો પદ હે એક એક ની વાત નથી કરતો આખું પદ જ આખો અને આ પણ આખો એટલે આખું પદ તેનો મતલબ શું થયો તો આ મુદ્દો લખો તમે બહુ મસ્ત છે સમાન રાશિઓ વચ્ચે જ સરવાળા બાદબાકી થાય બરાબર સમાન રાશિઓ વચ્ચે જ સરવાળા બાદબાકી થાય એટલે ટૂંકમાં બળ છે તો સિમ્પલ છે આ બળ છે તો સી બરાબર પણ શું થઈ જાય બેટા બળ સીધું કારણ કે આ પહેલું પદ બળ છે તો આખું પદ પણ બળ થાય અને આખું પદ પણ બળ થાય કારણ કે આ બે નો સરવાળો કરવાથી પહેલા અને બીજા પદ નો સરવાળો કરવાથી બળ મળે છે તો પહેલું અને બીજું પદ પણ બળ થાય પણ ખાલી એક પદ ને આખું પદ આખું પદ આખું જ પદ સમગ્ર પદ બરાબર બળ સમગ્ર પદ બરાબર બળ સમગ્ર 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 પદ બરાબર બળ તો સી બરાબર શું થાય બળ તો બળ એટલે બળ એટલે પતી ગયું બળ એટલે આપણને આવડે છે બેટા 112 છેલ્લું માઇનસ હવે એકમ ખાલી એક મિનિટમાં જોઈ લઈએ એકમમાં પેલામાં આપ્યો છે બળનો એકમ ડાયરેક્ટ આપી દીધો છે તો બળનો એકમ શું થાય બેટા ન્યૂટન ડાયરેક્ટ એ લોકોએ ન્યૂટન લખ્યો છે પણ જો એમ નો કદાચ કોઈ વાર આવું પણ આપે એમ વન જે પ્લસ છે એને ઉપર રાખો અને માઇનસ ને નીચે લઈ જાઓ ટી માઇનસ ટુ તો નીચે જાય તો ટી ટુ થઈ જાય ત્રણ એકમ શું થશે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર એનો સી નો એકમ પતી ગયું બળ બરાબર બળ વત્તા બળ બળ વત્તા બળ બરાબર બળ
બળ બરાબર બળ વત્તા બળ, બળ વત્તા બળ પણ આખું પદ બળ થાય. તો બીજો એક્સ ના છેદમાં ઘનતા બરાબર શું થાય બેટા? બળ. આખું પદ પણ બળ થાય. તો ધેરફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ બળ ગુણ્યા ઘનતા. ચલો બંને ના પાડી માં શું મૂકી દઉં? બળ બળ 111, સોરી 112 છેલ્લું માઇનસ, અને ઘનતા ઘનતા 130. કઈ રાશિ છે? મજા નહી આવશે, કે રાશિ એવી કોઈ છે જ નહી. ચો એમ ટુ લખી નાખીએ, એમ ટુ એલ વન ને માઇનસ, તો એલ માઇનસ ટુ અને ટી માઇનસ ટુ આવશે એક્સ બરાબર. આવી રાશિનું કોઈ પારિવારિક સૂત્ર આવ્યું નથી, એટલે આપણે અહીંયા ખાલી સુધાર નાખીએ કઈ રાશિ છે ને જગ્યાએ નું પારિવારિક સૂત્ર જણાવો. ભૂલ નથી કરી જોજો બેટા, આવું અંદર નથી આવ્યો, તો મૂળમાં આવી ગયો. એટલે એક્સ ના છેદમાં ઘનતા બરાબર બળ, એક્સ ના છેદમાં ઘનતા બરાબર બળ. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ બળ ગુણ્યા ઘનતા. એક્સ ઇઝ ઇક્વલ ટુ, એક્સ ઇઝ ઇક્વલ ટુ બળ ગુણ્યા ઘનતા. બળ ગુણ્યા ઘનતા તો આવી ગયું. ખાલી એક વાર પાણી પાણી સૂત્ર મૂકીને ચેક કરી લેવું છે આપણે. આના છેદમાં ઘનતા આવે તો 100 એટલે 1, એલ માઇનસ 3 એટલે ઉપર 1 આવી જાય, ટી માઇનસ 2 આવી ગયું. આ તમારું પારિમાણિક સૂત્ર જો આમાં પૂછ્યું હોય તો પતી ગયું. એટલે કઈ કરવાની, આ યાદ જ રાખજો. તમને આવું આપ્યું હોય તો ગમે તે એક પદની માહિતી આપી જોઈએ, ક્યાં આ, ક્યાં આ, ક્યાં આ, આ આપ્યું, આ બળ આપ્યું, એટલે આ બે પદ આખા બળ થઈ ગયા. કદાચ કોઈ વાર સી આપી દે તો આ બે પદ બળ થઈ જાય, કઈ ખબર પડે? કોઈક પદ આપી જ દેશે. જો બતાવું તો બીજો દાખલો ભૂસી નાખું છે. હવે 12ની એક્ઝામ માં પૂછેલો દાખલો છે, બહુ બધી એક્ઝામ માં. આમાં તો કઈ EAMCET એમસીઈટી એવું કઈક છે, 2003 માં પૂછેલો છે, આવું કઈક છે. P પ્લસ A બાય V સ્ક્વેર, P પ્લસ A બાય V સ્ક્વેર કૌંસમાં V માઇનસ B બરાબર RT. તો જ્યાં એ જ્યાં આપેલું છે બધા, ટેન્શન લેવાનું જ નહીં. જ્યાં P દબાણ, V કદ, તાપમાન. તો એ લોકોએ A બાય B નું પારિમાણિક સૂત્ર શોધે એમ કીધું છે. A બાય B નું પારિમાણિક, હવે જો આના માટે તમને આ ત્રણ ના પારિમાણિક સૂત્ર આવડવા જોઈએ. સર આર, આને કહેવાય વાયુ નિયતાંક. વાયુ નિયતા પણ સર એની કોઈ માહિતી આપી નથી, તો એનું કામ નહીં હશે બેટા. કેમેસ્ટ્રીમાં આવે, ફિઝિક્સમાં પાછળ આવશે. તો સર આપ્યું, આપ્યું ન હોય તો ટેન્શન નહીં લેવાનું, કારણ કે એનું કામ ન હોય. પહેલો પદ, એક જ મુદ્દો, સમાન રાશિઓ વચ્ચે જે સરવાળા બાદ બાકી હતા. હવે એ બાય બી નું પારિમાણિક સૂત્ર શોધવાનું કીધું છે, એ બાય બી નું પારિમાણિક સૂત્ર શોધવાનું કીધું છે. હી ટેલ અસ ટુ ફાઇન્ડ આઉટ ધ પારિમાણિક સૂત્ર ઓફ એ બાય ટુ. હવે તો મને ખબર નથી ઇંગ્લિશમાં શું કહેવાય એને. ચલો એ બાય બી નું પારિમાણિક સૂત્ર શોધવાનું કીધું છે, તો શું થશે? એ બાય બી નું પારિમાણિક સૂત્ર શોધવા શું કરશો? કઈ જ કરવાનું નહીં, ધ્યાનથી જો અને વિધાન બોલતા જાઓ. સમાન રાશિઓ વચ્ચે જે સરવાળા બાદ બાકી થાય, બોલો મનમાં, જોરથી બોલો તો એ વાંધો નહીં, બોલો અને જોતા જાઓ. આ બે પદો હમો જોતા જાઓ. સમાન રાશિઓ વચ્ચે જે સરવાળા બાદ બાકી થાય, બોલતા જાઓ.
હું નડું છું તો સાઈડમાં ઊભું રહી જાઉં. સમાન રાશિઓ વચ્ચે જ સરવાળા બાદ બાકી થાય. જો ધ્યાનથી આમ અર્જુનની જેમ ધ્યાનથી જો, સમાન રાશિઓ વચ્ચે જ સરવાળા બાદ બાકી થાય. સમાન રાશિઓ વચ્ચે જ સરવાળા બાદ બાકી થાય. અરે કઈ રાશિઓ વચ્ચે બેટા? સમાન સમાન રાશિઓ વચ્ચે જ સરવાળા બાદ બાકી થાય એવું કીધું છે. ધ્યાન રાખજો પાછા, સમાન રાશિઓ વચ્ચે જ સરવાળા બાદ બાકી થાય. કઈ મળ્યું? બી નું મળી ગયું હશે, બુદ્ધિશાળી હોય ને. બી નો વી સાથેની બાદ બાકી છે, બી ની વી સાથે બાદ બાકી છે, તો જીવ વી હશે એવું જ બી હશે. તો બી શું થાય બોલો? અહીંયા લખી નાખો પહેલો મુદ્દો ફરજિયાત. સમાન રાશિઓ વચ્ચે જ સરવાળા બાદ બાકી થાય. તો વી નો બી સાથે બાદ બાકી છે, વી અને બી ની બાદ બાકી છે. બી શું છે ખબર નથી, વી અને બી ની બાદ બાકી છે, વી અને બી ની બાદ બાકી છે, વી અને બી ની બાદ બાકી છે, વી અને બી ની બાદ બાકી છે. વી કદ છે તો વી શું થાય? વી કદ છે તો બી શું થાય? બી કદ જ થવાનું, વાર્તા પૂરી. તો બી પણ કદ જ થાય. તો કદ એટલે એલ ક્યુબ, પારિમાણિક સૂત્ર, એમ ઝીરો એલ થ્રી ટી ઝીરો, પતી ગયું. ખાલી ધ્યાનથી જુઓ, બરાબર નજરમાં ખબર પડવી જોઈએ. તો ચલો બીજા પદમાં જુઓ, એ બાય વી સ્ક્વેર, એ એકલો નથી, એ બાય વી સ્ક્વેર છે. જો તો એ બાય જે વી સ્ક્વેર છે ને એનો સરવાળો કોઈની સાથે કર્યો. જો એ એકલો નથી, એ બાય જે વી સ્ક્વેર છે ને એનો સરવાળો કર્યો. જો એ બાય વી સ્ક્વેર નો સરવાળો કર્યો છે પી સાથે, પી અને આખા પી નો, જ્યાં પી છે એનો સરવાળો આખા પદ સાથે છે. પી નો સરવાળો આખા પદ સાથે છે. કોનો સરવાળો બેટા? પી નો. આ પી નો સરવાળો આખા પદ સાથે છે. તો આ પી દબાણ છે, એનો સરવાળો આ પદ સાથે છે. તો આ પદ શું થાય? દબાણ. એટલે બુદ્ધિ ચાલી જોઈએ. આને એ લોકોએ દબાણ આપી દીધું, આપે જ એટલે તો આપે એ લોકો. આ દબાણ છે તો દબાણનો સરવાળો જે પદ સાથે થયો હોય એ પદ દબાણ જ હોય. હું દાખલા જાતે ઘરેથી કરું, આપું અત્યારે કરાવું છું કારણ કે તમે સામે નથી. તો એ બાય વી સ્ક્વેર બરાબર દબાણ. જો બેટા આમ આખું પદ, કારણ કે આ દબાણ હોય તો એનો સરવાળો દબાણ સાથે જ હોય એટલે આખું પદ દબાણ આવે. તો ફટાફટ એ શોધવાનું છે. તો એ ઇઝ ઇક્વલ ટુ દબાણ ગુણ્યા વી સ્ક્વેર. તો ઇઝ ઇક્વલ ટુ દબાણ ગુણ્યા વી સ્ક્વેર એટલે કદનો વર્ગ. દબાણ 112, છેલ્લા બે માઇનસ, એ જ આવે. આમાં સૂત્ર નહીં આવડે તો મારા મોઢા જોયા છે કે કારણ કારણ કદ એલ થ્રી એનો વર્ગ. તો કેટલા થાય બેટા? એમ વન માઇનસ એક ને આ છ ઘાત, તો એલ ની પાંચ ઘાત, ટી ની માઇનસ બે ઘાત, તો આ એ આવી ગયો. જુઓ છ માંથી એક જાય તો પાંચ, ટી માઇનસ ટુ, આ એન બી આવી ગયું. હવે તમને શોધવાનું આ નથી કીધું, તમને શોધવાનું કીધું છે એ બાય બી. હવે જો એવું નહીં એ બાય બી આપે, ઘણી વાર આમાં એ બાય બી આપ્યું છે, ઘણી વાર મેં એમસીક્યુ જોયા છે સ્કૂલોમાં અને ટ્યુશનોમાં પૂછ્યા, એમાં તો એ બી આપે, એ સ્ક્વેર બી આપે, એ સ્ક્વેર આપે, એ ગમે તેમ આપે, પછી એનો ગુણાકાર ભાગાકાર વર્ગ ગમે તે કરીને પૂછે. પણ એના માટે કમ્પલસરી તમારે બી અને એ શોધવો પડે. બી સિમ્પલી દેખાય આવે, સિમ્પલી કે બી વી સાથે બાદ બાકી કર્યું, વી કદ છે તો બી કદ જ થાય, પી પ્લસ એ બાય વી સ્ક્વેર તો પી દબાણ છે તો આખું પદ દબાણ જ થાય. તો એ બાય બી આપણું દબાણ થશે. તો દબાણનું પારિમાણિક સૂત્ર મારા દીકરાઓને આવડે. સોરી, એ બાય વી સ્ક્વેર દબાણ થાય એટલે એ મેળો. તો હવે એ અને બી ની કિંમત મૂકી દઉં, એમ વન એલ ફાઈવ ટી માઇનસ ટુ છેદમાં બી. બી એટલે આ બધા કિંમતો છે, કોઈ રાશિઓ નથી. સર આ કઈ રાશિ? આ કદ થાય અને આ દબાણ, આ દબાણ નો થાય, એ બાય વી સ્ક્વેર છે એટલે એ અલગ એક આખું પદ જ મેળ્યું. પાછા મૂકે કે આ રાશિ, આ રાશિ નો આવે એનું પારિમાણિક સૂત્ર જ આવે, એને ખબર જ હોય. કારણ કે આવી રાશિ શોધવા ક્યાં જેવી તમારે? બી એલ ક્યુબ
પારિમાણિક સૂત્ર મેળવો તો તરત ખબર પડી જોઈએ 122 છેલ્લું માઇનસ, તરત ખબર પડે તો આને ઉર્જા પણ કહેવાય અને કાર્ય પણ કહેવાય અને ટોર્ક પણ કહેવાય. આ ત્રણ માંથી એક આપી હોય તો એ રાશિ લખાય. તો અમુક વાર તો એવું પણ પૂછે નીચે પૈકી કઈ રાશિ નથી તો આ ત્રણ પોઈન્ટ ચોથું તરીકે બળ અથવા પાવર આપી દે તો પાવર નથી એમ ન પડી. વિકલ્પમાં એમ લખે ઉર્જા કાર્ય ટોર્ક અને પાવર, તો નીચે પૈકી કઈ એ બાય બી નો ગુણોત્તર નીચે પૈકી કઈ રાશિ નથી તો પાવર નથી. અથવા એમ પૂછે ચાર ગમે તે રાશિ આપી ને એમાં આ ત્રણ માંથી કોઈ એક હોય તો એ આવે, એવું પૂછવું હોય તો બોર્ડ વાળા છે ગમે તે પૂછે. કારણ કે આ બધાને આવડતું છે, કારણ કે આ દાખલા મારા જેવા કોઈક શિક્ષકે કરાવ્યા હોય. ભાઈ ખબર પડે છે બેટા, આમાં બહુ સિમ્પલ. સમાન રાશિ કદ તો એની હાથે 20, બી ને બાદ બાકી તો બી કદ જ હોય, પી દબાણ તો આ એના હાથે સરવાળા માણસ તો આખું પદ બરાબર દબાણ. ચલો આગળ પૂછી નાખું છું. હવે કઈ નઈ, હવે શાંતિથી જોઈએ, કોઈક મળે તો દાખલો કરાવો. પદ્ધતિ બદલી નાખવી છે. કે હજી કોઈ આવો એક કરાવો બોલો. ચલો એવા બે ત્રણ દાખલા છે ને હું તમને ઘરેથી આપા, તમને પદ્ધતિ બીજી કરાવું. આ કઈ હતી પાંચમી ને, તો પદ્ધતિ છઠ્ઠી ના દાખલા હું તમને ફોટો પાડીને મોકલી દેવા. પદ્ધતિ છ, મેં આવું કોઈ નામ નથી આ પદ્ધતિનું, આવું હું દરેક અલગ અલગ દાખલાની રીતને નામ આપતો જાઉં છું. જેમ પહેલા મહિનામાં આપ્યું શોધવું એટલે કોઈ પણ રાશિને શોધવું, બીજું અબ્બા ડબ્બા જબ્બા ડાબા બરાબર જમણી બાજુ કરી સમીકરણ યથાર્થ છે કે નહીં ચેક કરવું, ત્રીજું સંબંધો શોધવા એક રાશિનું બીજી અન્ય રાશિ સાથે, એટલે પહેલાં શોધવાનું પછી શોધાઈ જાય તેની સાથે વાતો કરવાની, અબ્બા ડબ્બા જબ્બા વાતો થઈ જાય તો પછી સંબંધ કરવાનો, સંબંધ કર્યો ને સંબંધ કર્યો પછી ચોથી પદ્ધતિ આપણે ભેણા. ચોથી પદ્ધતિમાં શું હતું બેટા યાદ એવું હું ભૂલી ગયો. ચોથી પદ્ધતિ એક કેળા પદ્ધતિથી વાંદરા નીચે લાવી દેવાનો, ચોથી પદ્ધતિ એ હતી અને પાંચમી પદ્ધતિ હમણાં જોયું સમાન વચ્ચે જ શું થાય લગ્ન થાય પછી લગ્ન કરાવ્યા બરાબર. હવે અહીંયા જો પદ્ધતિ છઠ્ઠી, એમાં મેં ટૂંકમાં યાદ રાખ્યું છે ખોપચા પદ્ધતિ. ખોપચા પદ્ધતિ અને તમને આવું જલ્દી યાદ રહે, ખોપચું. ખોપચું એટલે આપણે દેશી ભાષામાં કહીએ ખૂણો. આપણે ખૂણા માટે ખોપચું વાપરીએ છીએ, ખૂણો. ખોપચું એટલે ખૂણો એમ. ઘણી વાર કોઈ વિદ્યાર્થી મગજમારી કરતો હોય, સાહેબો મગજમારી કરતા હોય ત્યારે છોકરા કે આવો ખોપચામાં તો ખબર પડી જાય. સાઈડમાં મળે ને આપણે એમ કે ખોપચું કહેવાય. ખોપચું એટલે ખૂણો. ખૂણો આપણે ભણી ગયા, ખૂણો છે ને ખૂણો, ખૂણો બરાબર આપણે ભણી ગયા ચાપના છેદમાં ત્રિજ્યા. એટલે આપણે L1, આપણે L1 એટલે એનું પારિમાણિક સૂત્ર થાય M0, L0, T0 અથવા તો 1 લખું છું, કારણ કે ખૂણાનું કોઈ પારિમાણિક સૂત્ર આવે નહીં બરાબર. હવે જે હું બોલું છું તેના જો ખૂબ ચાક ખૂણો, આપણે ત્રિકોણોમેટ્રી વિધેય કહેવાય. ત્રિકોણોમેટ્રી વિધેય મારા કરતા તમને વધારે આવડતું હશે. સાઈન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટ, આ બધા ત્રિકોણોમેટ્રી વિધેય કહેવાય બરાબર. આ બધા જ છ છ, ધીસ ઓલ સિક્સ ઇઝ નોન એઝ ધ ત્રિકોણોમેટ્રી વિધેય. ત્રિકોણમિતિ જે અમુક છોકરાને નથી જ ગમતું દસમા ધોરણમાં, અને મને ખબર ને બેટા મને આ બહુ ગમતું. તો સર તમને આવડતું કેમ, તમને કેમ ગમતું બેટા? એનું એક જ રીઝન હતું, ખાલી એક જ રીઝન. કયું? મને આના બધા સૂત્રો મોઢે હતા.
તમને નથી ગમતું એનું પણ એક જ રીઝન હતું કે કારણ કે તમે એના સુધા મોઢે કર્યા હતા. શિક્ષકો બીજા 10 વાર ને 25 વાર ને 50 વાર ને કેટલી વાર આપ્યા હતા, પણ આપણે મોઢે કર્યું નહોતું. હું એમ કહું આ સાયન્સ સાથે હું કંઈક લખું, સાયન્સ સાથે હું સાયન્સ સાથે થીટા, તો સાયન્સ સાથે જે પદ આવે ને હંમેશા ખૂણો જ હોય બેટા, યાદ રાખજો. સાઈન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ, આ બધા સાથે આ જે પદ આવે ને પદ હંમેશા ખૂણો ખૂણો અને ખૂણો જ હોય. સાઈન સાથે જે પદ આવે એ પદ ઓલવેઝ ખૂણો જ હોય. સાઈન સાથેનું પદ હંમેશા ખૂણો જ હોય. આમાં કઈ પ્રોબ્લેમ હોય તો મને કહેજો. સાઈન સાથે જે પદ હોય એ ખૂણો હોય, કોસ સાથે જે પદ હોય એ પણ ખૂણો હોય, ટેન સાથે જે પદ હોય એ પણ ખૂણો હોય. એટલે આની સાથે કોઈ પણ પદ લખો, ટેન્શન લેવાનું જ નહીં. અમુક વાર તમારે આવું આવશે સાઈન ઓમેગા ટી, તો સાઈન સાથે આખું પદ જોવાનું, એમાં દીકરા આખું પદ જોવાનું. તો સાઈન સાથે શું છે, ઓમેગા ટી અને ઓમેગા કહેવાય, ડબલ્યુ નો કહેવાય, ડબલ્યુ નહીં, આ ઓમેગા છે, નોટ ડબલ્યુ. તો ઓમેગા ટી, ધીસ ઇઝ નોટ ડબલ્યુ, આ ઓમેગા છે. તો ઓમેગા ટી, તો ઓમેગા ટી પણ ખૂણો છે. આખા પદને તમે ખૂણો કહી શકો, બરાબર. કોઈ પણ પદ હોય ટેન્શન લેવાનું જ નહીં. સાઈન સાથે આખું પદ એ ખૂણો, કોસ સાથે આખું પદ ખૂણો. આમાંથી કોઈ પણ વિધેય હોય, સાઈન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ, છ માંથી એની સાથે જે પણ કાઉન્ટ આપ્યું હોય એ આખો કાઉન્ટ બરાબર, તમે મસ્ટ બી ખૂણો 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 જ તમે લઈ શકો, મસ્ટ બી. એની સાથે જે પણ પદ આપ્યું હોય તમે એને કમ્પલસરી એને ખૂણો જ કહી શકાય તમારાથી. આટલું યાદ રાખજો, એટલે ખૂબ ચા પદ્ધતિ પૂરી. સર શું કેવો છો? હા, ચલો એનો એક દાખલો કરાવો, બરાબર. પહેલો દાખલો એનો બહુ મસ્ત આપ્યો, જો એફ એફ બરાબર એ કોસ ડીએક્સ કોસ બીએક્સ પ્લસ સી સાઈન ડીટી, આવું પદ આપ્યું છે, બરાબર. આ પદ છે ક્યાં, જ્યાં, ક્યાં, જ્યાં એક્સ મીટરમાં, ટી સેકન્ડમાં છે. એક્સ મીટરમાં, ટી સેકન્ડમાં છે. તો ડી બાય બી નું પારિમાણિક સૂત્ર શું, આવું આપ્યું છે. વિપુલ સરે બૂમો પાડી પાડીને કીધું, વિપુલ સરે બૂમો પાડી પાડીને કીધું. જોતા જજો અંદર, વિપુલ સર ઇઝ બૂમો પાડીંગ, જોર જોરથી બૂમો પાડીંગ, વિપુલ સર ઇઝ બૂમો પાડીંગ, જોર જોરથી બૂમો પાડીંગ. શું બૂમો પાડતા વિપુલ સર તમારા? શું બૂમો પાડતા? એમ બૂમો પાડતા કે બેટા કોસ, શું પાડતા? કોસ કે સાઈન, કોસ કે સાઈન, સોરી સાઈન કે કોસ કે ટેન કે કોસેક કે સેક કે કોટ, કોઈ પણ વિધેય હોય અને એ વિધેયની સાથે જો કોઈ ખૂણામાં કોઈક આપેલું હોય, એની સાથે જે પણ પદ આપેલું હોય, એની સાથે જે પણ પદ આપેલું હોય એ પદ હંમેશા ખૂણો આપે, એટલે બી એક્સ બરાબર પણ ખૂણો થાય અને ડી ટી બરાબર પણ ખૂણો થાય. અને એક્સ અને ટી આપેલું જો હોય તો તો આપણે બી બરાબર ખૂણો છેદમાં એક્સ, એટલે અંતર છે. તો ખૂણો, ખૂણો એટલે એમ ઝીરો, એલ ઝીરો, ટી ઝીરો, એક્સ એટલે એલ વન. તો પારિમાણિક સૂત્ર એમ ઝીરો, શ્યોર ને? હા, એમ ઝીરો એલ ઉપર જાય એટલે માઇનસ વન અને ટી ઝીરો. આ કોણ એવું? ડી નું પારિમાણિક સૂત્ર. પ્લીઝ ડી ટી, તો ડી ઇઝ ઇક્વલ ટુ ખૂણો છેદમાં ટી, તો એના પરથી ખૂણો
एम जीरो एल जीरो टी जीरो टी टी तो टी वन तो टी वन आयो तो पाली मान सूत्र बेटा एम जीरो एल जीरो टी माइनस वन कारण के वन से डी नो पारिमाणिक सूत्र आप तो शोधवा शू है डी बाय बी तो डी डी एट एम जीरो एल जीरो टी माइनस वन एम जीरो एल माइनस वन टी जीरो तो व्यवस्थित लखो तो एम जीरो एल माइनस वन ऊपर जाए तो एल वन टी माइनस वन आ गयु डी बाय बी आ गयु। हाँ कदाच एम पूछे कई राशि से तो बेटा वेग ने झड़प दाखलो पूरो एक ज मुद्दो खोपचा पद्धति विपुल सर कई पण वस्तु वापरता होय कई टूंक में याद रखवा माटे अटवाई न जाओ एना माटे मैं आवी नानी नानी वस्तु तमने बूमो पाड़ी पाड़ी कीधु होय बेटा मने आवो कई खोपचा बोपचा पद्धति बोलू गमतू हसे हसे बोलो हसे मुकेश सर तमाम कई नक्की नहीं भाई गमतू नहीं पण बनाव पड़े बधु चो दीकरा खबर पड़े छे आमा હવે હજી એક જોઈ લેવું છે કેળા પદ્ધતિ ને ખોપચા પદ્ધતિ ને ફલાણા પદ્ધતિ ને ઠીકણા પદ્ધતિ એક જ મિનિટ કોઈ સારું એવું દેખાય સૂત્ર અઘરું વ્યવસ્થિત તો તમને આપી દઈએ એક મિનિટ આ ચોપડી છે દર્પણ એમાંથી જોઉં છું હું કઈક વ્યવસ્થિત આપ્યું હોય તો તમને આપી દેવું ત્યાં સુધી દાખલો જોવો બોર્ડ ઉપર કાતરો ન મારો તમારા માટે આટલું બધું યાર કરું છું કઈક તો કરો કઈક તો કરો એક સાદું એવું સૂત્ર હોય તો મજા આવી જાય નથી બેટા આટલા જાય પાસે અચ્છા બીજું આપ્યું છે 13મું એક જ દાખલો થયો ઓછામાં ઓછા બે દાખલા તો હું કરાવું છું બધામાં આવું છે કઈક તરત મજા આવી જાય સાઈન આવે એટલે ખબર પડવી જોઈએ ખૂણો જ આવે વાય ઇઝ ઇક્વલ ટુ સમીકરણ આવું છે વાય ઇઝ ઇક્વલ ટુ ચલો આ તો મને આવડે છે ટુ એ સાઈન કે એક્સ ઇન્ટુ કોસ ઓમેગા ટી બરાબર ને હા જ્યાં એ અને એક્સ મીટરમાં આ જ્યાં બહુ કામ નથી જ્યાં ગચ્છર નથી આ જ્યાં જ્યાં એ અને એક્સ મીટરમાં ઓ સર મીટરમાં છે આ ભાઈ મીટરમાં છે અને ઓમેગા એ કોણીય આવૃત્તિ છે આપણે એમ તો આ ભણી ગયા છીએ ભાઈ કોણીય આવૃત્તિ એવું લખેલું છે પણ એનું વિશે કઈ આપ્યું નથી ખાલી એને કોણીય આવૃત્તિ કહેવાય એવું કીધું છે અને નથી આપ્યું આ લોકોએ થોડીક ભૂલ છે બોલે આમ લખવું પડે અને ટી ટી છે ને ટી આ ખાલી લખું કે ને કોણીય આવૃત્તિ કહેવાય સોરી ઓમેગા ને કે ને કહેવાય તરંગ સદિશ સર એનું સૂત્ર બધા આવે બેટા મને ખબર છે 11મા માં જ આવશે કે ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય લેમ્ડા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ એફ ને આપણે તે જવા દઈએ આવશે અને નહીં લેવું યાર આપણે ખાલી શું કરવાનું છે હમણાં કેવું અને એક બીજું આપ્યું છે ને ટી ટી સેકન્ડ માં છે એટલું તમને કીધું છે તમને શોધવાનું શું કીધું છે આમાં બે બે ત્રણ વસ્તુ શું થાય એમ પણ કે એક વાર એવું કે ઓમેગા બાય કે શું તો એમ પણ કે અત્યારે તમને એમ કીધું છે કે એ બાય કે શોધો એવું કીધું છે હા તો ગમે તે કે તમારે એના પારિમાણિક સૂત્ર શોધવા પડે આ જૂની ચોપડીમાં હતું અત્યારે આમાં આવો એમસીક્યુ આપ્યો છે એ બાય કે શોધો એવું કીધું છે એ બાય કે શોધો એમ કીધું છે આ મેં આગળ કરાવેલો છે ઓમેગા બાય કે એટલે મેં અહીંયા લખ્યું કે ઓમેગા બાય કે શોધો તો તરત જ યાદ આવવું જોઈએ કે સર સાઈન ની સાથેનું પદ શું સાઈન ની સાથે એનું પદ ખૂણો ઓમેગા ટી સાથે એનું પદ સોરી કોસ ની સાથે એનું પદ ખૂણો તો કઈ જ નહીં બેટા ચાલ લાગી પડે છોકરા બહુ હોશિયાર છે ભાઈ સાઈન સાથે એનું પદ તો કે એક્સ બરાબર ખૂણો
હમણાં છેલ્લે બેઠો જ થઈ ગયો, જો એ જ થઈ ગયો. બુદ્ધિ હોય ને તો ઓમેગા ટી બરાબર પણ ખૂણો તો કે બરાબર ખૂણોના છેદમાં એક્સ અને ઓમેગા બરાબર. ચાલો પહેલા એક પતાવીએ, ખૂણો એટલે એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો, એક્સ એટલે એલ વન. તો વ્યવસ્થિત લખો તો એમ ઝીરો એલ માઇનસ વન ટી ઝીરો. આવ્યો ઓમેગા બરાબર ખૂણોના છેદમાં સમય. ચાલો લાગી પડશે માં દીકરાઓ, તો ખૂણો બોલો, ખૂણો 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 એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો, સમય ટી વન. તો પારિમાણિક સૂત્ર એમ ઝીરો ટી માઇનસ વન, સોરી લાઇનમાં લખવાનું એલ ઝીરો ટી માઇનસ વન. ગુણોત્તર લઈ લો ઓમેગા બાય કે, તો ઓમેગા બાય કે ઇઝ ઇક્વલ ટુ એમ ઝીરો એલ ઝીરો ટી માઇનસ વન છેદમાં એમ ઝીરો એલ માઇનસ વન ટી ઝીરો. સર આ તો હમણાં જે આગળ તમે દાખલો કરાવેલો કે નહીં એ બેઠો જ આવી ગયો. હા પણ એટલે તો આમાં અલગ આપ્યું છે, શું શું તો એ બાય કે આમાં આપ્યું નથી, પણ એને કહેવાશે કંપ વિસ્તાર, તરંગનો કંપ વિસ્તાર. આ સ્થિત તરંગ માટેનું સમીકરણ છે. તરંગ ખબર આ માધ્યમમાં આગળ જાય પાણી એને તરંગ કહેવાય. સ્થિત એટલે આગળ ન વધતું હોય, જે આગળ વધે ને એવા તરંગને પ્રગામી તરંગ કહેવાય. પ્રગામી પોતાના ગામ તરફ જાય, કુરુણો લીધે બધા જાય છે એ રીતે. તો y is equal to 2a sin kx cos ωt, 2a sin kx cos ωt. તો એ કયો વિસ્તાર થઈ ગયો બેટા? કંપ વિસ્તાર. તો કંપ વિસ્તાર પણ અહીંયા જો સર એના વિશે અમને ખબર નથી તો ટેન્શન ન લ્યો. અહીંયા જો આ તે બુદ્ધિ વગરના નથી, એને ખબર છે કે છોકરાઓ વચ્ચે આ ભણ્યા નથી એટલે આપી દીધું એ અને એક્સ મીટરમાં છે એટલે તો આપે. આ લોકો એને ખબર છે કે મારા બોયરાઓ ભણ્યા નથી એટલે તો આપે એ અને એક્સ એમાં છે મીટરમાં. તો આપણું કામ થઈ ગયું. તો શું કરશે મારા દીકરાઓ બોલો? તો કઈ જ નહીં, થોડુંક કામ કરવાનું. એ મીટરમાં, મીટરમાં એટલે એલ વન થાય બેટા, મીટરમાં એટલે એલ વન થાય. એટલે પારિમાણિક સૂત્ર લખું તો એમ ઝીરો એલ વન ટી ઝીરો, પણ આપણે શોધવાનું છે એ બાય કે. એ બાય કે, એ એટલે એમ ઝીરો એલ વન ટી ઝીરો છેદમાં કે 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 કે. તો એમ વન એલ સોરી 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 ઉતાવળ એમ ઝીરો એલ માઇનસ વન ટી ઝીરો. તો ઉપર જાય તો એમ ઝીરો એલ વન, ને આ ઉપર જાય એટલે પાછા વન એટલે એલ ટુ અને ટી ઝીરો આવી ગયું. જો કદાચ રાશિ પૂછે તો ક્ષેત્રફળ પૂછે તો જોઈ લો. અરે યાર આપણે બરાબર છે, છ બે પદ્ધતિ જોઈ. આના દાખલા હું તમને ફોટો પાડીને બીજા મોકલા, જે તમે સોલ્વ કરજો, નહીં આવડે તો હું કરાવીશ. ચલો ખાસ વાત, જય શ્રી કૃષ્ણ.